નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ લિસ્ટમાં જશો તો આ વિશેના વિડીયો તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે શીખતા હતા ગુજરાતી ધોરણ ત્રણ નો પાઠ નંબર સાત એક છલાંગે દરિયો ગુપ્ત તો તેનો સ્વાધ્યાય બાકી હતો એ સ્વાધ્યાય આપણે આજના વિડીયોમાં પૂર્ણ કરીશું તો આગળ છે જૂથમાં કામ કરો તો વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને ચિત્રો વિશે ત્રણ ચાર વાક્ય લખો તો મેં લખેલા છે હનુમાન રામને પ્રણામ કરે છે રામ એક પથ્થર પર બેઠા છે લક્ષ્મણ રામની પાછળ ઊભા છે સુગ્રીવ હનુમાનની પાછળ ઊભા છે અને હનુમાન સીતાનો સંદેશો રામને કહે છે આગળ છે અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ તો આપણે રમત જે પેલા હતી એવી રમત જો તમે રમ્યા હોય તો આ એની એ રમત છે પણ તમારે બીજી રીતે રમવાની છે તો કાઉસમાં શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો તો અહીં આપણને માતાએ ઈંડા મૂક્યા તો આપણે લખીશું પાંચ ઈંડા મૂક્યા પછી બે નંબરનું છે ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું તો આપણે લખીશું ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું પછી છે ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું પછી છે વાવાઝોડા બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું તો આપણે લખીશું વાવાઝોડા બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું પછી છે પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું તો એમાં આપણે લખીશું પછી કદરૂપુ બતકડું થોડા સુંદર સરોવર પાસે પહોંચ્યું પછી આગળ છે કાઉન્સમાં કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો તો વાક્ય જોડવું હોય તો આપણે છે તે સંયોજકોનો ઉપયોગ કરવો પડે તો સંયોજક તો કો છે કારણ કે અને પણ અથવા તેથી કે ઘણા બધા સંયોજકો શબ્દો છે તેના વડે બધા વાક્યો વાક્યો છે બે જોડવાના છે જેમ કે પહેલું છે વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે વાનર સેના ફળ ખાય તો આપણે તે વાક્ય અને સંયોજક થી જોડશું તો બનશે વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને

મૂકીશું તો આપણે વાક્ય બનશે જગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા પછી છે હંસને હંકો પડ્યો હવે કાચબો મરી જશે તો આપણે કે સંયોજક લખીશું હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે કાચબા ભાઈ તો છે કુચ્ચેથી પડ્યા મરી ગયા નહીં તેમણે પેરાશૂટ પહેરેલું હતું તો આપણે લખીશું કાચબા ભાઈ તો છેક પડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમણે પહેરેલું આગળ છે મોટેથી ગાઓ તો છે પૂછડી હોય તો ડાયો થાવ નહીતર હું રઘવાયો રઘવાયો એટલે કે ગાંડા જેવા વર્તન કરું પાક નહીં પણ આભે ઉડું કહેશો તમે હું

સવારમાં ઊઠવાનું સવારમાં ઊઠીને તો બધા કામ જલ્દી જલ્દી આપણે કરી શકીએ પણ સૌથી અઘરું કામ એ જ છે કે સવારમાં આપણે ઊઠી શકતા નથી જે ઊઠી શકતા હોય તો સારી વાત છે પણ સૌથી વધારે અઘરું કામ એ છે કે સવારમાં ઊંઘમાંથી જાગવું તો વિદ્યાર્થીઓ અહીં પાઠ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે આઠમો પાઠ શીખીશું